સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. આવતીકાલ ગુરુવારે મુખ્યમંત્રી ફરી બનશે બનાસકાંઠાના મહેમાન. ટેટોડા ડીસા તેમજ જૂના ડીસા ખાતે યોજાનાર મુખ્યમંત્રીના કાર્યક્રમો પૂર્વે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યએ પૂર્વ તૈયારીઓનું કર્યું જાત નિરીક્ષણ. બનાસકાંઠામાં પુરવઠા વિતરણની લાલિયાવાડીને નાથવા પુરવઠા તંત્રની લાલ આંખ. અનિયમિતતાની ફરિયાદોના પગલે જિલ્લાની 24 દુકાનોના પરવાના એક મહિના માટે રદ કરી દેવાના આકરા નિર્ણયથી મનસ્વી સંચાલકોમાં ફફડાટ. સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની વર્લ્ડ પેરા જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બનાસકાંઠાના પેરા રમતવીર સ્પર્ધકોનો દબદબો. ગોલ્ડ મેડલ જીતી આવેલા કુદરામના રાજેન્દ્રસિંહ રાણા તેમજ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી આવેલા પુષ્કલના નીતિન ચૌધરીનું જિલ્લા કલેક્ટરના હસ્તે કરાયું સન્માન. ધાનેરા તાલુકામાં વન વિભાગ દ્વારા વવાતા વૃક્ષ ઉછેરાતા ન હોવાનો બળાપો. વૃક્ષ વાવી ઉછેર કરવાની જવાબદારી સ્થાનિક શાળા અને ગ્રામજનોને સોંપવા વાલેર ગામના જાગૃત યુવા અગ્રણીઓનું સૂચન. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ ગુરુવારે બનાસકાંઠાના મહેમાન બનનાર હોય તેમના આગમનને વધાવવા જનસમુદાય ઉત્સુક બની ગયો છે અને મુખ્યમંત્રીને આવકારવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલ ગુરુવારે બનાસકાંઠાના 3 કાર્યક્રમોમાં હાજરી આપવા આવી રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત સંદર્ભે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સલામતી વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે અને કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે આજે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યએ પૂર્વ તૈયારીઓનું ખાસ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં અલગ અલગ ટીમોએ સ્થળનું જાત નિરીક્ષણ કરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ ગુરુવારે ડીસાના મહેમાન બનનાર છે ત્યારે આજે ડીસા ખાતે જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું ખાસ નિરીક્ષણ કરાયું હતું. આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના બનાસકાંઠા પ્રવાસના પ્રથમ ચરણમાં ડીસા નજીક આવેલા ટેટોડા ગામની રાજારામ ગૌશાળામાં નિર્માણ પામેલા પશુ ચિકિત્સાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ ડીસા શહેરમાં 5 કરોડના ખર્ચે તૈયાર મુક્તિધામમાં તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી જૂના ડીસા ખાતે પહોંચી શાળાના નવીન ઓરડાનું ઉદ્ઘાટન કરી કોલેજની નવી ઇમારતનું ભૂમિપૂજન કરશે. ટેટોડા ખાતે રાજારામ ગૌશાળામાં 1 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પશુ ચિકિત્સાલયનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. જ્યારે 5 કરોડના ખર્ચે નવો આકાર પામી રહેલું ડીસાનું સ્મશાન ગૃહ પણ સિદ્ધપુર બાદ બીજું આધુનિક સ્મશાન ગૃહ બનશે અને આ સ્મશાન ગૃહમાં બગીચો તેમજ વ્યાયામશાળાનું પણ નિર્માણ કરાશે. ડીસાના મુક્તિધામમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે મુખ્યમંત્રીના કાર્યક્રમ વિશે વધુ વિગતો આપી હતી. આવતીકાલે 10 થી 12ની વચ્ચે માન્ય મુખ્યમંત્રીશ્રીના બનાસકાંઠા જિલ્લામાં 3 કાર્યક્રમો છે. એક ટેટોડા ખાતે ગૌ શાળાનું ધન્વંતરી હોસ્પિટલનું ઉદ્ઘાટન છે, જે 1 કરોડ 52 લાખના ખર્ચે બનાવેલું છે. અહીંયા ડીસામાં મુક્તિધામમાં જે બગીચો પ્રાર્થના હોલ અને વ્યાયામશાળાનું તકતી અનાવરણનું કાર્યક્રમ છે, જે 5 કરોડના ખર્ચે ભવિષ્યમાં તૈયાર થવાનું છે. અને જૂના ડીસા ખાતે સ્કૂલના નવા જોડાણ માટેનું એક માન્યતા પત્રનું એનાયતનું કાર્યક્રમ છે. ત્રણેય જગ્યા અમે વહીવટી તંત્ર તરીકે અને કાયદાની વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે અને વહીવટી તંત્ર સજ્જ છે આ કાર્યક્રમ. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના સાહસિક નિર્ણયની સર્વત્ર સરાહના થઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢ ખાતે પણ મંગળવારે અમીરગઢ તાલુકા ભાજપ અને યુવા ભાજપની ટીમે વિજયોત્સવની ઉજવણી કરી આ નિર્ણયને વધાવી લીધો હતો. ઇકબાલગઢ ખાતે ગ્રામ પંચાયત કચેરી નજીક ભાજપ અગ્રણીઓ તેમજ યુવા કાર્યકરોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. આ પ્રસંગે અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ચૌહાણ, અમીરગઢ તાલુકા યુવા ભાજપ પ્રમુખ રામલાલ મીણા, યુવા મોરચાના મહામંત્રી દિનેશભાઈ ઠાકોર, મગનભાઈ પટેલ, પ્રભુદયાલ અગ્રવાલ, અરવિંદભાઈ ઠાકોર સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જીતનો જશ્ન મનાવવામાં સહભાગી બન્યા હતા.
બનાસકાંઠાના થરાદ તાલુકાની કાચી કેનાલોમાં પાણી છોડવાની માંગણી સાથે કોંગ્રેસના આગેવાનોએ થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. થરાદ તાલુકાના અનેક ગામોમાં હજુ પૂરતો વરસાદ થયો નથી, જેથી ઘણા ગામોમાં હજુ ખેડૂતોએ વાવેતર પણ કર્યું નથી. ત્યારે સુફલામ સુફલામ યોજનાની કેનાલમાં પાણી છોડવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે. પાણી વિના ઉભો પાક મુરઝાતો હોય કોંગ્રેસે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સિંચાઈ માટે પાણી છોડવા માંગ કરી હતી. કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. થરાદ તાલુકાની અંદર જે સુફલામ સુફલામ યોજના પસાર થઈ રહી છે તે ઘણા સમયથી ખેડૂતોને મોંઘ હોવા છતાં પાણી છોડવામાં આવતું નથી. અત્યારે જ્યારે ખેડૂતોને વરસાદની તંગી હોય, ઘાસચારાની તકલીફ હોય, પાક જ્યારે બળતો હોય અને નર્મદા ડેમની અંદર જ્યારે આટલું વિશાળ માત્રામાં પાણી ભરાયું હોય, કુદરતની મહેરબાની થઈ હોય અને જ્યારે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયેલો હોય ત્યારે સરકારશ્રીને વિચારી ગંભીરતાપૂર્વક અને સુજલામ સુજલામમાં પાણી છોડવું જોઈએ. લોકોને અત્યારે ભયંકર હાલાકી તકલીફ પડી રહી છે. જો આ અત્યારે આ સિઝનમાં જો સુજલામ સુજલામમાં પાણી છોડવામાં આવે તો લોકોને ઘણી રાહત મળી શકે એમ છે. એટલે કોંગ્રેસ પાર્ટી થરાદ તાલુકા દ્વારા આજે આવેદનપત્ર આપી અને માગણી કરવામાં આવેલ છે કે સરકાર તાત્કાલિક ધોરણે સુજલામ સુજલામમાં પાણી છોડવાની કાર્યવાહી કરે. આજે થરાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા સુજલામ સુજલામમાં પાણી છોડવા માટે સરકારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સુજલામ સુજલામ નહેર બન્યાને 10 વર્ષ થયા છે. એનો મહત્વાકાંક્ષા પ્રોજેક્ટમાં એવી હતી કે ચોમાસામાં વધારાનું પાણી છોડવામાં આવે અને ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી મળે અને જમીનના ભૂગર્ભ જળમાં પાણી ઊંડું દઈને એને તળ પણ ઊંચાવે એવો એક સરકારનો આશય હતો. પણ કમનસીબે નહેર તૈયાર થયા પછી 10 વર્ષમાં પણ આ નહેરને ભરવામાં હજી સુધી ક્યારેય પણ આવી નથી. એક બે વખત પાણી ખાલી ચૂંટણીના ટાઈમે ભરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે દુષ્કાળ છે, ગયા વર્ષે પણ દુષ્કાળ હતો. અત્યારે અમારા થરાદ તાલુકાના ઘણા વિસ્તારોમાં ખેડૂતોને હળોતરા પણ થયા નથી અને ક્યાંક વાવેતર થયો છે એ ઊભો મોલાત અત્યારે મૂરઝાય છે પાણી વગર. એટલે આજે અમે બધા આગેવાનોએ સરકારને સચેત કરવા માટે અને ખેડૂતોના મદદરૂપ થવા માટે સરકાર કંઈક કરે અને નર્મદા ડેમ જ્યારે ભરાઈ ગયો છે, નર્મદા નહેરમાં પણ પાણી છોડવામાં આવ્યું છે, તો નર્મદા કમાન્ડ એરિયાવાળા ખેડૂતો સાથે જે રીતે પાણી આપવામાં આવે છે એવી જ રીતે સુફલામ સુફલામ કમાન્ડ એરિયામાં જે આવે છે એ ખેડૂતોને પણ આ કાચી નહેરમાં પાણી નાખીને પાણી આપવામાં આવે અને એનાથી પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતોનો જે પાક મૂરઝાય છે એને જીવતદાન મળે એ આશયથી અમે સરકારને વિનંતી કરીએ છીએ. કોંગ્રેસ પાર્ટી તરીકે વિનંતી કરીએ છીએ, ખેડૂતોના એક પ્રતિનિધિ તરીકે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે અને ખેડૂતોને મદદરૂપ થાય. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં પુરવઠા વિતરણની લાલિયાવાડીને નાથવા પુરવઠા તંત્રની લાલ આંખ. અનિયમિતતાની ફરિયાદોના પગલે જિલ્લાની 24 દુકાનોના પરવાના 1 મહિના માટે રદ કરી દેવાના આકરા નિર્ણયથી મનસ્વી સંચાલકોમાં ફફડાટ. સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની વર્લ્ડ પેરા જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બનાસકાંઠાના પેરા રમતવીર સ્પર્ધકોનો દબદબો. ગોલ્ડ મેડલ જીતી આવેલા કુદરામના રાજેન્દ્રસિંહ રાણા તેમજ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી આવેલા પુષ્કલના નીતિન ચૌધરીનું જિલ્લા કલેક્ટરના હસ્તે કરાયું સન્માન. ધાનેરા તાલુકામાં વન વિભાગ દ્વારા વવાતા વૃક્ષ ઉછેરાતા ન હોવાનો બળાપો. વૃક્ષ વાવી ઉછેર કરવાની જવાબદારી સ્થાનિક શાળા અને ગ્રામજનોને સોંપવા વાલેર ગામના જાગૃત યુવા અગ્રણીઓનું સૂચન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ગેરંટી આપતા તને હવે વાત સાંભળવા તૈયાર નથી બોલો લો આને કહેવાય ડખો ને પડાવે વખો
એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર, સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ, કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજીનું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કઈક અલગ જ. એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો. હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈ નો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિક થી. આ કોટિંગ થી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇન થી ઘર બને અનમોલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દર મહિને નિયમિત રીતે અનાજ તેમજ અન્ય ખાદ્ય સામગ્રી સસ્તા દરે મળી રહે એ હેતુથી શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો શરૂ કરવામાં આવી છે. જો કે જિલ્લાની કેટલીક સસ્તા અનાજની દુકાનો ઉપર કાર્ડ ધારક ગરીબ પરિવારોને સમયસર અને પૂરતા પ્રમાણમાં અનાજ મળતું ન હોવાની બુમરાળ ઉઠતા જિલ્લા પુરવઠા વિભાગે આવા સંચાલકો સામે લાલ આંખ કરી અનિયમિતતા દાખવતા સંચાલકોને નોટિસ પાઠવ્યા બાદ તેમનો 1 માસનો પરવાનો રદ કરી દીધો છે. જિલ્લાની કુલ 24 જેટલી દુકાનોના પરવાના રદ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લામાં થરાદ, ડીસા, લાખણી અને ભાભર તાલુકાની 24 જેટલી સસ્તા અનાજની દુકાનોના સંચાલકોના પરવાના 30 દિવસ માટે મોકૂફ કરી દેવામાં આવ્યા છે. પુરવઠા તંત્રની આવી કડકાઈથી પુરવઠાના વિતરણમાં મનમાની આચરતા જિલ્લાના અન્ય સંચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં રેશન કાર્ડના દુકાનધારકો દ્વારા ઘણા કિસ્સામાં આધાર ફેલ મારફતે વિતરણનું, અનાજ વિતરણનું ધ્યાનમાં આવેલું છે. અને એવા દુકાનદારો કે જે આધાર ફેલ ઓફલાઈનથી વિતરણ વધુ પ્રમાણમાં કરતા હોય એવા દુકાનદારોને અમે એવા 24 દુકાનદારોને 1 માસ માટે દુકાનો સસ્પેન્ડ કરેલી છે. અને આવા દુકાનદારોને અમે નોટિસ આપી એમનો જવાબ મંગાવેલ છે.
એમનો જવાબ રજૂ થયેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે, શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. થરાદ તાલુકાના 15 છે દુકાનદારો, ડીસાના 5, લાખણીના 3 છે અને ભાભરના 1. બનાસકાંઠાના 2 પેરા રમતવીરોએ તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ પેરા જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં જળહળથી સફળતા મેળવી છે. નોટરવિલ સ્વિટ્ઝરલેન્ડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં બનાસકાંઠાના રાજેન્દ્રસિંહ રાણાએ ગોલ્ડ તેમજ નીતિન ચૌધરીએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે. આ બંને પેરા રમતવીરોનું કલેક્ટર દ્વારા ખાસ સન્માન કરાયું હતું. આજે જિલ્લા મથક પાલનપુર ખાતે કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે અને જિલ્લા વિકાસ અધિકારી બી એસ શાહની ઉપસ્થિતિમાં જિલ્લાના ગૌરવસમા પેરા રમતવીરોનું મોમીઠું કરાવી જિલ્લા કલેક્ટરે તેમને સન્માનિત કર્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી આવેલ પેરા રમતવીર નીતિન ચૌધરી પાલનપુર તાલુકાના કુસ્કલ, જ્યારે ગોલ્ડ મેડલ જીતી આવેલ રાજેન્દ્રસિંહ રાણા વડગામ તાલુકાના કુદરામ ગામના વતની છે. આ બંને રમતવીરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સફળતા મેળવી બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકામાં વન વિભાગ દ્વારા વવાતા વૃક્ષ ઉછેરાતા ન હોવાનો બળાપો, વૃક્ષ વાવી ઉછેર કરવાની જવાબદારી સ્થાનિક શાળા અને ગ્રામજનોને સોંપવા વાલેર ગામના જાગૃત યુવા અગ્રણીઓનું સૂચન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બેટા, મમ્મી કાલે રક્ષાબંધન છે તો ભાઈ માટે રાખડી ક્યાંથી લાવશું? મારી મિત્રની નવી દુકાન ખોલી છે, પાર્કર રાખડી ભંડાર. આવો આવો, અમારી બેબી માટે રાખડીઓ બતાવો. હા આવો ને, અમારે ત્યાં રુદ્રાક્ષ રાખડી, લુંબા રાખડી, કડા રાખડી, ડાયમંડ રાખડી, એડી રાખડી, જરદોશી રાખડી, કાર્ટૂન રાખડી, લાઇટ તથા મ્યુઝિક વાળી રાખડી, ફ્રેન્ડશિપ બેલ્ટ તથા બ્રેસલેટ રાખડી જેવી ઘણી બધી વેરાયટીઓ મળશે. તો તમારે પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો છે તો પહોંચી જાઓ પાર્કર રાખડી ભંડારમાં. પાર્કર રાખડી ભંડાર, જૂની શાક માર્કેટ, સરસ્વતી રેસ્ટોરન્ટની સામે, ડીસા. મંગલદીપ રેડીમેડ શોરૂમનો જેન્ટ્સ વેર, લેડીઝ વેર અને કિડ્સ કલેક્શનનો મહાસેલ, 10,000 થી પણ વધારે વેરાયટીઝ. જેન્ટ્સ વેરમાં એક જીન્સ ઉપર એક જીન્સ ફ્રી, એક શર્ટ ઉપર એક શર્ટ ફ્રી. લેડીઝ વેરમાં જીન્સ, કુર્તી, ટોપ, લોંગ ટોપ, ઇન્ડો વેસ્ટર્ન, પ્લાઝો અને ધોતી ઉપર ધમાકેદાર સેલની ઓફર. ચિલ્ડ્રન વેરમાં જીન્સ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, ટોપ, લોંગ ટોપ તથા ઇન્ડો વેસ્ટર્નમાં ભવ્ય સેલ. મંગલદીપ રેડીમેડનો અવનવી ડિઝાઇનમાં ભવ્ય સેલ. મંગલદીપ રેડીમેડ શોરૂમ, ઓમ પ્લાઝા શોપિંગ સેન્ટર, ચંદ્રલોક રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. પલ્સ કલેક્શન, જેન્ટ્સ વેર, લેડીઝ વેર
ચિલ્ડ્રન વેર તેમજ સાડીઓનો વિશાળ શોરૂમ આપના માટે લાવ્યો છે મોનસૂન ધમાકા સેલ. જેન્ટ્સ વેરમાં પેન્ટ શર્ટ ટી શર્ટ, લેડીઝ વેરમાં પાર્ટી વેર, વન પીસ, જીન્સ, ટોપ, અનારકલી, હેરમ, નાઇટ ડ્રેસ. ચિલ્ડ્રન વેરમાં ફ્રોક, બેબી સૂટ, બાબા સૂટ તેમજ પ્રિન્ટેડ સાડી, કલકત્તી વર્ક, બનારસી સાડી સાથે ચણિયા ચોલી અને દુલ્હન કલેક્શન જેવી તમામ આઈટમોનો મોનસૂન ધમાકા સેલ. તો મોનસૂન ધમાકા સેલનો લાભ લેવા આજે જ પધારો. સ્થળ પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં થરાદ ખાતે આઈશ્રી મોગલ માતા તથા નાગદેવતા મંદિરના પ્રથમ વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. થરાદના લક્ષ્મણભાઈ પંડ્યા પરિવાર દ્વારા નિર્મિત મોગલ માતા અને ગોગ મહારાજના મંદિરની પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં દિલુદાન ગઢવી, લોકસાહિત્યકાર પરેશદાન ગઢવી, ભજનીક શ્રદ્ધા વાણિયા સહિત અન્ય કલાકારોએ મોડી રાત સુધી ભક્તિ સંગીતની રસલહણ કરાવી હતી. ડાયરામાં ઉમટી પડેલા મોગલમાના ભક્તોએ પણ ઉદારતાપૂર્વક નોટોનો વરસાદ વરસાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા દરેક ગામોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે નવી વિરડી ખાતેની એચવી વાલાણી વિદ્યામંદિર શાળાના નવીન સંકુલમાં પણ શાળા પરિવાર તેમજ પ્રેસ ક્લબ ઓફ વિરડીના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને વૃક્ષોના મહત્વ વિશે માહિતગાર કરાયા હતા. શાળાના આચાર્ય રમેશભાઈ પટેલ, સુપરવાઇઝર ચંપકભાઈ રાવલ, કમલેશભાઈ સોલંકી, એનવી ઠાકોર, ક્લાર્ક આનંદભાઈ ત્રિવેદી, નવજીવન બીએડ કોલેજની ઇન્ટર્નશીપની બહેનો, શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ પ્રેસ ક્લબ બિલડીના સભ્યોએ શાળા સંકુલમાં અલગ અલગ વૃક્ષોની રોપણી કરી આ વૃક્ષોની માવજત કરવાની જવાબદારી ઉઠાવી લેવાની પણ તત્પરતા વ્યક્ત કરી હતી. ધાનેરા તાલુકામાં સતત બે વર્ષથી વરસાદ ઓછો થતાં વન વિભાગે વાવેલા છોડ નાશ પામી રહ્યા હોય જાગૃત આગેવાનોએ વૃક્ષોની માવજત માટે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી. બનાસકાંઠામાં બે વર્ષથી ખૂબ જ અપૂરતો વરસાદ થતો હોય સકળ સજીવ સૃષ્ટિ મુશ્કેલી વેઠી રહી છે. બીજી તરફ વરસાદને આમંત્રણ આપતા વૃક્ષોનું પણ આડેધડ છેદન થઈ રહ્યું છે, છતાં વહીવટીતંત્રના પેટનું પાણી હલતું નથી. વિરાતમાં વન અને પર્યાવરણની જાળવણી માટે અલાયદો વન વિભાગ કાર્યરત છે, તેમજ નવા છોડ વાવવા અને જૂના વૃક્ષને બચાવવા માટે વન વિભાગને વર્ષે દાડે મોટી રકમની ગ્રાન્ટ પણ ફાળવાય છે. આવી સ્થિતિમાં ધાનેરા તાલુકાના વાલેરથી વોડા ગામને જોડતા રસ્તા ઉપર વન વિભાગ દ્વારા દર વર્ષે નવા ઝાડ વવાય છે, જો કે હાલ આ રોડ ઉપર એક પણ વૃક્ષ જોવા મળતું નથી. સતત બે વર્ષથી પૂરતો વરસાદ થતો ન હોય આ રોવા પાણીના અભાવે સુકાઈને નાશ પામ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વન વિભાગ આ નવા રોપા ઉપર પૂરતું ધ્યાન આપી રક્ષણ કરે તો જ વનીકરણ સાર્થક ગણાય, બાકી સરકારની ગ્રાન્ટ વ્યર્થ રીતે વેડફાઈ રહી છે. વાલેર ગામના જાગૃત યુવકે વૃક્ષારોપણની જવાબદારી શાળા કે ગ્રામજનોને અપાય તો જ વૃક્ષોની માવજત થઈ શકશે તેવો દાવો પણ કરતા જણાવ્યું હતું કે વન વિભાગ વર્ષોથી વાલેર અને વોડા ગામ વચ્ચે વૃક્ષો વાવે છે, પણ યોગ્ય માવજતના અભાવે એક પણ વૃક્ષ ઉછરતું નથી. હવે આજે વર્તમાન સમયમાં પાણીની જે તંગી છે અને તંગી ખાસ કરીને જે વૃક્ષો એનું પ્રમાણ દિવસે દિવસે ઘટે છે. હવે સરકાર દ્વારા ગ્રાન્ટ ઘણી ફાળવવામાં આવે છે સમગ્ર ગામની અંદર, પણ તેમ છતાં એક નવું વૃક્ષ થતું નથી અને વૃક્ષ ઘટવાના કારણે જે વાતાવરણમાં ભેજ ઓછો હોય છે, ભેજ ઓછો હોય છે એના કારણે વરસાદ ઓછો હોય છે અને એના કારણે આ જમીનના તળ જે છે પાણીના એ દિવસે દિવસે ઊંડ જાય છે. નવું વૃક્ષ એક પણ થતું નથી. દર વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમ થાય છે જંગલની અંદર, પણ તેમ છતાં નવા વૃક્ષો આજે જોવા મળતા નથી. લગભગ હું 10 વર્ષ 15 વર્ષથી જોઉં છું. આ કયો વિસ્તાર કહેવાય ને કોણ કરતું છે? હા, અહીંયા જે ફોરેસ્ટનો વિસ્તાર છે આખો, અને ફોરેસ્ટ ખાતામાં અમુક મજૂરો અને બધા વૃક્ષારોપણ કાર્યક્રમ કરતા હોય છે અને સરકાર દ્વારા ગ્રાન્ટ આવતી હોય એમાંથી કરતા હોય છે, પણ નવા વૃક્ષો જોવા નથી મળતા. કારણ જે આ બાવળ છે, વલાતી બાવળ, એ વલાતી બાવળ જોવા મળે છે. શું કામ વૃક્ષ થતું નહીં? એમ કારણ વૃક્ષની એકવાર વાવેતર થાય છે, ખોટા બીજા પાડવામાં આવે છે, પણ પાછળથી કોઈ માવજત નથી થતી, એના કારણે કોઈ નવું વૃક્ષ થતું જ નથી.
કેટલા વર્ષથી ત્યાં થતું હશે? આ તો લગભગ ઘણા બધા વર્ષોથી 10-15 વર્ષથી આ બધું થાય છે કાર્યક્રમ. છેલ્લા 20 વર્ષથી આપણે અહીંયા દરેક ગામડાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે અને દર વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ તો થાય છે પણ એના પછી એની જાળવણી કે માવજત થતી નથી અને દિવસે દિવસે આપણે જમીનના તળ ઊંડા જતા હોઈએ છીએ તો આની વ્યવસ્થિત માવજત થવી જોઈએ અને જાળવણી થવી જોઈએ. ન હોય તો શાળા કોલેજોને એની જવાબદારી સોંપી અને ગામ લોકોને એની દત્તક આલી અને માવજત થાય એવી આપ સાહેબની ભલામણ. અચ્છા, અત્યારે આપણે જે જગ્યા ઊભા એ જગ્યા ઉપર વૃક્ષારોપણ ક્યારથી કરવામાં આવે અને કોણ કરે છે, શું તમને શું? આ જગ્યા ઉપર 10-20 વર્ષથી અમે જોઈએ છીએ કે દર વર્ષે ત્યાં વૃક્ષારોપણ થાય છે વન વિભાગ દ્વારા, પણ વૃક્ષારોપણ થયા પછી એની જાળવણી નથી થતી. ધાનેરા તાલુકાના વાલેર ગામનો કેટલોક ભાગ જંગલ ખાતામાં આવે છે, પરંતુ આ જગ્યા ઉપર પણ વન વિભાગ વૃક્ષોનો ઉછેર કરવામાં નિષ્ફળ સાબિત થયું છે. વાલેર ગામના પૂર્વ સરપંચ જગસીભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે વાલેરથી બોડા ગામ તરફ જતા માર્ગ ઉપર વૃક્ષ ઉછેરના નામે ગ્રાન્ટ વપરાય છે, છતાં એક પણ નવું વૃક્ષ ઉછરતું નથી અને વર્ષો જૂના વૃક્ષો પણ હવે નાશ પામી રહ્યા છે. ત્યારે વન વિભાગ જાગે અને વાલેર ગામને હરિયાળું બનાવવા યોગ્ય જગ્યાએ ગ્રાન્ટ વાપરે તે ઈચ્છનીય છે. અથવા તો આ રોડ સાઈડનો ડિપાર્ટમેન્ટ છે ને, તેના દ્વારા સાહેબ થાય છે કે ડીઓ પાસેનો ડિપાર્ટ હોય છે અને એ બધા માણસો આવે અને એ એમને નકશો આપે, એ પ્રમાણે મજૂર લોકો કામ કરે છે. વડાથી વાલેરથી વડાના રોડ ઉપર, આ રોડ ઉપર કાદણી, આ બધા રોડ સાઈડના કામો આ લોકો કરે છે. પણ આ કામો કરે, ગ્રાન્ટ વાપરે છે, પણ હજુ સુધી અમારી દ્રષ્ટિએ જૂના જે વૃક્ષો હતા એ વૃક્ષોનો નાશ થાય છે. કેળા છે, ઢુવા છે, બોરડી છે, પણ આ નવા વૃક્ષો કંઈ થતા નથી. એ કયા કારણે થતા નથી કે હવે એના વિશે અમે તો હવે ગામ લોકો જોઈએ તો કે અમે તો વાયા, પણ આ તો નથી થતા ને, કંઈ તો કે બળી ગયા, કોઈ કે ખાઈ ગયા, આવી વાતો કરે છે આ લોકો. એટલે ખરેખર વૃક્ષો ઉત્પન્ન થાય તો અમારા ગામના હિત માટે છે અને અમે પણ એની રીતે બહુ ખુશ છીએ કે વૃક્ષો થાય તો ગામના માટે પણ ફાયદો થાય. રિઝર્વ ફોરેસ્ટ 1958માં નિયમ થયો, 705 એકર, કુલ 749 એકર જમીન છે અને 744 42 એકર 24 ગુઠા જમીન પરત આપવાનો હુકમ થયો છે. એ હુકમવાળી જમીન અમને મળી નથી. આજે ગામને 1 એકર જમીન અમને મળતી નથી અને જે જૂના વૃક્ષો હતા એનો નિકંદન કાઢી નાખ્યું છે. લાખો વૃક્ષો ખેદાન મેદાન કરી નાખ્યા પણ નવા વૃક્ષો કોઈ થતા નથી. કેવળ ખાલી અડકાયા બાવળ સિવાય બીજું કંઈ દેખાતું નથી. એટલે ખરેખર વૃક્ષો થાય તો એના માટે પણ અમારી પણ લાગણી છે. ધાર્મિક ગામ છે, યાત્રાળુ આવે, દર પાંચમનો મેળો ભરાય છે અને મેળાની અંદર છોડાની અંદર બેસવા માટે યાત્રાળુની સગવડ મળે, એટલા માટે અમારી પણ અભિલાષા છે કે વૃક્ષોનું વધુ વધુ વનીકરણ થાય અને સરકારની જે ગ્રાન્ટ આવે છે એને લેખે વપરાય એવી અમારી અભિલાષા છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 550 રૂપિયા વધીને 35,900 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 500 રૂપિયા વધીને 41,200 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 500 રૂપિયા વધીને 41,000 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં જેરંડાના ભાવ 1,075 થી 1,078 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 705 થી 708, મગફળીના 951 થી 1,121, ઘઉંના 395 થી 413, બાજરીના 395 થી 431, ગવારના 780 તેમજ રાજગરાના ભાવ 1,286 થી 1,296 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં જેરંડાની 206 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 93, મગફળીની 170, ઘઉંની 36, બાજરીની 1,675, ગવારની 3 તેમજ રાજગરાની 14 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલ ગુરુવારે મુખ્યમંત્રી ફરી બનશે બનાસકાંઠાના મહેમાન. ટેટોડા ડીસા તેમજ જૂના ડીસા ખાતે યોજાનાર મુખ્યમંત્રીના કાર્યક્રમો પૂર્વે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યએ પૂર્વ તૈયારીઓનું કર્યું જાત નિરીક્ષણ.
બનાસકાંઠામાં પુરવઠા વિતરણની લાલિયાવાડીને નાથવા પુરવઠા તંત્રની લાલ આંખ. અનિયમિતતાની ફરિયાદોના પગલે જિલ્લાની 24 દુકાનોના પરવાના એક મહિના માટે રદ કરી દેવાના આકરા નિર્ણયથી મનસ્વી સંચાલકોમાં ફફડાટ. સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની વર્લ્ડ પેરા જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બનાસકાંઠાના પેરા રમતવીર સ્પર્ધકોનો દબદબો. ગોલ્ડ મેડલ જીતી આવેલા કુદરામના રાજેન્દ્રસિંહ રાણા તેમજ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી આવેલા પુષ્કલના નીતિન ચૌધરીનું જિલ્લા કલેક્ટરના હસ્તે કરાયું સન્માન. ધાનેરા તાલુકામાં વન વિભાગ દ્વારા બબાતા વૃક્ષ ઉછેરાતા ન હોવાનો બળાપો. વૃક્ષ વાવી ઉછેર કરવાની જવાબદારી સ્થાનિક શાળા અને ગ્રામજનોને સોંપવા વાલેર ગામના જાગૃત યુવા અગ્રણીઓનું સૂચન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.